સ્વાગત સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. તો વડોદરામાં રામનવમીના પર્વ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રામનવમીના પર્વ નિમિત્તે શોભાયાત્રા નીકળશે. આજે શહેરમાં 30 શોભાયાત્રાઓ નીકળશે. પોલીસે 36 અરજીઓ સામે 30ને મંજૂરી આપી છે. શોભાયાત્રામાં ષડયંત્ર રોકવા પોલીસનો એક્શન પ્લાન. ગયા વર્ષે 2 શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. આવી ઘટના રોકવા રૂટ પરથી પોલીસ દ્વારા ચેકિંગ પણ કરાશે. 2 શોભાયાત્રાનો રૂટ ચેન્જ કરવામાં આવ્યો છે. તો વડોદરામાં રામનવમીની શોભાયાત્રા નીકળશે. આજે શહેરમાં 30 શોભાયાત્રા નીકળશે. પોલીસે 36 અરજીઓ સામે 30ને મંજૂરી આપી છે. શોભાયાત્રામાં 1500 જવાન બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, આજે રામનવમીનો પર્વ છે તો વડોદરા ખાતે શોભાયાત્રા નીકળશે. પોલીસ દ્વારા કઈ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે? જી સ્મિતા, આજે દેશ પૂરો મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મોત્સવ એટલે રામનવમી મનાવશે. રામનવમી નિમિત્તે સંસ્કારી નગરી, ધર્મનગરી, ઉત્સવપ્રિય નગરી વડોદરામાં 30 જેટલી શોભાયાત્રા નીકળશે. પોલીસે 36 અરજીઓ આવી હતી અને એમાં 30 યાત્રાઓને મંજૂરી આપી છે. શોભાયાત્રામાં ષડયંત્ર રોકવા પોલીસે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગયા વર્ષે રામનવમીના દિવસે શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો, એટલે આ વખતે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસે અગમચેતીના પગલા ભર્યા છે. અને સીસીટીવી જે કોમી માનસિક ધરાવતા 2000 જેટલા ઈસમોનો ચહેરા સોફ્ટવેરમાં આ વખતે પ્રથમ વખત ઉમેરવામાં આવ્યા છે. એટલે શોભાયાત્રામાં જો ચહેરા દેખાશે તો તેમને સ્થળ પર જ ડિટેક્ટ કરવામાં આવશે અને શોભાયાત્રામાં 1500 જેટલા જવાનો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે. એટલે મહત્વની બાબત એ કહેવાય કે વડોદરા શહેરમાં ગઈકાલે જ નવા પોલીસ કમિશનરે ચાર્જ લીધો છે અને ચાર્જ લેતાની સાથે જ રામનવમીના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેમને એક ચુસ્ત પ્લાન તૈયાર કરી અને અગમચેતીના પગલા લીધા છે. જી સ્મિતા. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વડોદરામાં રામનવમીના પર્વ નિમિત્તે શોભાયાત્રા નીકળશે. આજે શહેરમાં 30 શોભાયાત્રા નીકળશે. પોલીસે 36 અરજીઓ સામે 30ને મંજૂરી આપી છે.